बनासकांठाना भाभर तालुकाना सहकारी क्षेत्रना वगदार अग्रणी हनी ट्रेपनो भोग बन्या होवाना दावा वच्चे आजे हनी ट्रेपना गुनामां धरपकड़ बाद जामीन उपर जेलमुक्त थयेली गोधरानी महिलाए सहकारी अग्रणीए तेणीनुं घर बंगावी होवानो गंभीर आक्षेप करता खळभळाट मची गयो छे। भाभर पंथकमां चर्चास्पद बनेला रसप्रद प्रकरणनी विगतो कंईक एवी छे કે મૂળ જાસનવાડા ગામના વતની અને ભાભર બજાર સમિતિના પૂર્વ ચેરમેન લાલજીભાઈ ચૌધરીએ મૂળ ગોધરાની અને હાલ અમદાવાદ ખાતે મેમનગર વિસ્તારમાં રહેતી કૃષ્ણાબેન હર્ષદભાઈ માંડવિયા નામક મહિલા તેમની સાથે સારા સંબંધો કેળવી તેમની પાસેથી દુકાન મકાન ફ્લેટ અને રોકડ રકમ સહિત 31.34 લાખ પડાવી લઈ ધાક ધમકી આપી બ્લેકમેલ કરતી હોવાના દાવા સાથે આ મહિલા વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ભાભર પોલીસે આ મહિલાની અટકાયત કરી ભાભર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આ રિમાન્ડ આજે પૂરા થતાં મહિલાને ફરી કોર્ટમાં રજૂ કરવાની હતી, પરંતુ આજે ભાભર કોર્ટ બંધ હોઈ પોલીસે આ મહિલાને સુઈગામ કોર્ટમાં રજૂ કરી હતી, જે વખતે કૃષ્ણાબેન માંડવિયાએ કોર્ટમાં જામીન અરજી રજૂ કરતાં સુઈગામ કોર્ટે જામીન અરજી ગ્રાહ્ય રાખી તેણીને જામીન ઉપર મુક્ત કરવા આદેશ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ભાભર બજાર સમિતિના પૂર્વ ચેરમેનના પ્રણય ફાગ હાલ આ વિસ્તારમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યા છે અને લોકો આ મામલે અચરજ સાથે ધૃણા પણ વરસાવી રહ્યા છે। સુઈગામ કોર્ટે જામીન અરજી મંજૂર કર્યા બાદ કોર્ટ પરિસરમાં જ કૃષ્ણાબેન માંડવિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભાભર બજાર સમિતિના પૂર્વ ચેરમેન લાલજીભાઈએ મારી સાથે પ્રેમ સંબંધ કેળવી 3 વર્ષથી હું તેમની સાથે લિવ ઇન રિલેશનશીપમાં તેમની પત્ની બનીને જ રહેતી હતી। આજે તે ફરી ગયા છે, અમદાવાદમાં મને મકાન ભાડે લઈ આપી રહેતા હતા। તેમણે મારા ઉપર જે 34 લાખનો આરોપ મૂક્યો છે તે અમદાવાદમાં ઇન્વેસ્ટ કર્યો છે। તેમની સાથે હું સંબંધમાં બંધાયેલી હતી તેવું પણ પીડિતાએ જણાવ્યું હતું। મારા પ્રાણ અહીંયા છોડીને જઈશ, મને ન્યાય નહીં મળે તો શું અહીંયા આવનાર અહીંયા તમામ રહેનાર જે પત્રકારો છે કે જે મીડિયાવાળા છે શું એ લોકોમાં તાકાત છે આ જે સરકાર સામે આવી શકે? કેમ કે મોટા માથાના છે, એ બધું પોલીસે વેરીફાઈ કરી લીધું છે, એમનો આરોપ તદ્દન જૂઠા ને ખોટા છે। જો એ મને ન ઓળખતા હોય તો મારી સાથે એમના ફોટા ક્યાંથી આવ્યા? તમે ફરિયાદ દાખલ કરાવી એમના ઘરે? હું ફરિયાદ દાખલ કરાવવા ક્યાં જાઉં? અહીંયા મને પોલીસે ના પાડી કે અહીંયા ફરિયાદ ન કરાવાય, હું અમદાવાદ રહું છું, અમદાવાદ કેવી રીતે જાઉં? પોલીસ ફરિયાદ નથી લેતી? ના, પોલીસ ધમકાવે છે તમને? ના, પોલીસ ધમકાવતી નથી મને, પોલીસ 4 દિવસ ખૂબ સારી રીતે રાખી છે, જે લેડીઝ પોલીસો છે જે ભાઈઓ છે સારી રીતે રાખી છે, પણ હું અહીંયા બેઠી છું એટલે મને મારા જીવનો જોખમે બેઠી છું, અહીંયા બેસવાનું મને ખૂબ બીક લાગે છે, મારી જાનહાનિ પણ થઈ શકે છે, મને પોલીસ દ્વારા અથવા ગમે તે દ્વારા કંઈ નુકસાન થઈ શકે એમ છે।